दोस्तों હું છું ભરત ભોકિયા ઓનલાઈન ટીચર ચેનલમાં આપનું સ્વાગત છે મારી આ ઓનલાઈન ટીચર ચેનલમાં આપ જોઈ શકો છો ગણિત અને વિજ્ઞાન અભ્યાસક્રમ સરકારી યોજનાઓ અને સહાય વિશેની માહિતી જનરલ નોલેજ અને પરીક્ષાઓ વિશેની માહિતી તેમજ સરકારી નોકરી અને તે અંગેના ન્યૂઝ વિશેની માહિતી આ પ્રકારની તમામ માહિતી આપના મોબાઈલમાં ઝડપથી મળી રહે તે માટે વિડીયો નીચે રહેલા સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેનાથી તમામ વિગતોના નોટિફિકેશન આપણને મળતા રહે थैंक यू विद्यार्थी मित्रों स्वाध्याय 2.4 दाखला नंबर 4 जेमा तमने फरीथी बे संख्याओ छे तेना एकम अने दशकना अंक वाळो कोयडो एक आपेलो छे अहीं एकम अने दशकनो अंक छे ए पहेलो अंक छे बीजा अंक करता 3 गणो छे पछी अंकोनी अदलाबदली करता बन्नेनी संख्या आपणे एकबीजामां उमेरी अने सरवाळो करवानो छे जे आपणने मळे छे 88 अहीं धारो के एकमनो अंक बराबर 1 एकम नो अंक 1 એટલે કે પહેલો અંક 1 છે માટે દશકનો અંક બનશે એનો 3x કેમ કે એક અંક છે બીજા અંક કરતા 3 ગણો છે એટલે જો એકમ 1 હોય તો દશક 3x હોય દશક 1 હોય તો એકમ 3x હોય હવે મૂળ સંખ્યા બરાબર 10 કૌંસમાં દશકનો અંક प्लस एकम नो अंक दस दशक नो अंक से 3x प्लस एकम नो अंक से एक्स दस तेरी 30x प्लस एक्स बराबर 31x आ थई मूळ संख्या हवे आपणे नवी संख्या में शुं करवानुं छे अंको ने एटला बदली एकम छे दशक अने दशक छे एकम तो नवी संख्या बराबर 10 कौश में दशक नो अंक प्लस एकम नो अंक दशक नो अंक छे अहीं आपणे जे मूळ संख्या नो एकम नो अंक हतो ते आपणे दशक तरीके लेवानो छे ए आपणे x लईजो प्लस दशक ने स्थाने एकम एटले 3x तो 10x प्लस 3x बराबर मळी आपणे 13x आ थई गई नवी संख्या हवे ते 31x अने 13x बन्नेनो सरवाळो आपणे मळे छे 88 माटे 31x प्लस 13x बराबर 88 माटे 44x बराबर 88 માટે x બરાબર 88 ભાગાકારમાં 44 માટે x બરાબર તમને મળશે 2 44 ભાગાકારમાં 88 ભાગાકારમાં 44 x બરાબર મે x શું છે એ એકમ નો અંક છે માટે એકમ બરાબર 2 અને દશક બરાબર 3x બરાબર 3 ગુણ્યા 2 બરાબર 6 માટે સંખ્યા બરાબર 62 દશકનો અંક 6 અને એકમનો અંક 2 માટે સંખ્યા તમને મળશે 62 તો આ પ્રમાણે દાખલો છે તેનો ઉકેલ મેળવી શકાય છે તો વિદ્યાર્થી મિત્રો આ મુજબ દાખલો તમે પણ દ્રઢીકરણ માટે નોટબુકમાં લખી લેશો જો તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખો અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તમારા મિત્રો સુધી શેર કરો જેનાથી વધુમાં વધુ બાળકોને આ ચેનલનો લાભ મળે Thank you.